नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आपनो हार्दिक स्वागत छे। मित्रों, आजे आपणे धोरण 11 विषय अकाउंट मीन्स के नामना मूल तत्वों जेमनू पेपर 2 नो विभाग सी जोवाना छे। विभाग ए अने विभाग बी ऑलरेडी आपणे संपूर्ण सोल्यूशन साथे जोई चुक्या छे, जे मोस्ट एमपी आपणे लीधेला हता एमां। आ उपरांत मित्रों, चैनल में जो नवा हो तो चैनल ने सब्सक्राइब कर बाजू वाला बेल आइकन प्रेस कर देशो, जेथी करीने आवा अवनवा वीडियो नी तमने माहिती मळती रहे। बीजी बात मित्रों, खास ए आपणे करवानी छे के आपणे चैनल में तमाम धोरणना तमाम विषयोना आ मॉडल पेपर छे, ई मॉडल पेपरना सोल्यूशन मुकेला छे, पेपर मुकेला छे के जेथी करीने विद्यार्थी मित्रों व्यवस्थित रीते तैयारी करी शके अने सारा मार्क्स प्राप्त करी शके। तो चालो मित्रों, आजे आपणे प्रश्नपत्र 2 नो विभाग सी जोईए। नीचेना प्रश्नोना माग्या प्रमाणे उत्तर आपो, दरेकना 3 गुण तो कुल 12 गुण छे, एटले के आपने 4 प्रश्नो पूछवामां आवे छे। एमां 13मो छे, नीचे आपेला व्यवहारो कया खाते उधार अने जमा थशे ते जणावो। एमां रूपिया 30,000 नी पत्नी पासेथी लोन लीधी, रूपिया 1,000 घालખાત પરતના રોકડા મળ્યા અને રૂપિયા 3,000 નો માલ વરસાદમાં પલળી ગયો। 14મું, નીચે આપેલા વ્યવહારોની હિસાબી સમીકરણ પર અસર સમજાવો। મિત્રો, આપણા બધા મોસ્ટ એમ્પિક પ્રશ્નોને સમાવેશ કર્યો છે, બરાબર, એટલે ખાસ વ્યવસ્થિત તૈયારી કરશો। તો રૂપિયા 40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો, રૂપિયા 5,00,000નું યંત્ર ઇનોવેટિવ મેન્યુફેક્ચરર પાસેથી ખરીદ્યું અને રૂપિયા 2,500 ધંધામાંથી અંગત ઉપયોગ માટે ઉપાડ્યા। 15મું, નીચેના ખાતાઓના પ્રકારો જણાવો। પહેલું મળેલ મિશન, બીજું મળવાની બાકી દલાલી, ત્રીજું ભાડું મળ્યું, ચોથું આખર માલ સ્ટોકનું ખાતું, પાંચમું સેટ સીએન વિદ્યાલયનું ખાતું, છઠ્ઠું બેંક ઓવરડ્રાફ્ટ ખાતું। 16મું, નીચે આપેલા વ્યવહારોની ખાસ આમ નોંધ આપો। એમાં પહેલું, આપણા રૂપિયા 3,000ના દેવા પેટે કે તને લખેલી રૂપિયા 2,000ની હુંડી આપણે સ્વીકારીને પરત કરી, વેચાણ માલ પરત રૂપિયા 4,000 જે આપણે કનૈયાને 20% નફાથી વેચ્યો હતો, રૂપિયા 7,000ની પડતર કિંમતનો માલ આપી રૂપિયા 8,000નું ફર્નિચર ખરીદ્યું। વિભાગ ડી જોઈએ મિત્રો, તો નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર આપો, દરેકના 4 ગુણ કુલ ગુણ 12 છે। એમાં 17મું છે, નીચે આપેલી આમનોંધ પરથી પરેરાની ખાતા વહીમાં બધા ખાતા તૈયાર કરી માત્ર ખતવક્કી કરો। તો અહીંયા પરેરાની આમનોંધ આપને આપેલી છે, બરાબર, 16/8/2018 ખાતે, રેડી। તો આ રીતે આપણે આમ નોંધ આપી છે। 18મો છે, શ્રી સોનલના ચોપડેથી તારીખ 31/3/2016ના રોજની બાકીઓ લેવામાં આવી છે, તો તેના પરથી કાચું સર્વૈયું તૈયાર કરો, બરાબર। તો અહીંયા તમને આપેલી છે માહિતી, એના પરથી તમારે કાચું સર્વૈયું તૈયાર કરવાનું છે, બરાબર। આપણે આજે બધા દાખલાઓ લીધા છે મિત્રો, આવા કોઈ ને કોઈ રીતે દાખલાઓ પૂછાતા જ હોય છે, માત્ર રકમમાં કે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કર્યો હોય છે, બરાબર। બાકી આ બધા એક એક પ્રેક્ટિસના દાખલાઓ કરી લો, એટલે તમને લગભગ પરીક્ષામાં સારા માર્ક્સ અપાવશે। 19મું છે, નીચેના વ્યવહારો કયા ખાતે ઉધાર થશે અને કયા ખાતે જમા થશે તે લખો। બેવડી અસર, તો રૂપિયા 50,000 રોકડા લાવી ધંધાની શરૂઆત કરો, રૂપિયા 67,000નું ફર્નિચર ખરીદ્યું અને પગારના રૂપિયા 3,000 ચૂકવ્યા। વિભાગ ઈ, માગ્યા પ્રમાણે ઉત્તર આપવો, 14 ગુણનો છે, બરાબર, ચૌદ ગુણ। તો એમાં નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી આડંબરનો 3 ખાનાવાળો રોકડ મેળ બનાવો, જે 6 ગુણમાં પૂછાય। January 2018થી તારીખ 1 રોકડ સિલક રૂપિયા 16,000 અને બેંક ઓવરડ્રાફ્ટ રૂપિયા 4,000, તારીખ 2 શ્રી વિજયભાઈ પાસેથી રૂપિયા 10,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો, 3 તારીખે જાહેર ખર્ચના રૂપિયા 1,500 ચેકથી ચૂકવ્યા અને દલાલીના રોકડા રૂપિયા 450 ચૂકવ્યા, ચોથું મોહન પાસેથી રૂપિયા 8,000નો ચેક મળ્યો જે તેઓના જૂના દેવા રૂપિયા 8,100 પૈકી આપ્યો હતો, ચેક તરત જ બેંકમાં ભર્યો, 5મું રૂપિયા 6,100 રોકડા બેંકમાં ભર્યા અને બેંકે રૂપિયા 40 ચાર્જીસના આપણા ખાતામાં ઉધાર્યા છે। 21મો લઈએ, જે 8 ગુણનો છે, એટલે 14 ગુણ થઈ જશે। નીચેના વ્યવહારો પરથી રિદ્ધિનો 3 ખાનાવાળો રોકડમેર તૈયાર કરો। મિત્રો, 3 ખાનાવાળો રોકડમેર પૂછાય છે જે, એટલે મોસ્ટ એમ્પી જ કહી શકાય, બરાબર, એટલે આપણે લીધો છે, એટલે ખાસ ધ્યાન રાખીને તૈયાર કરો મિત્રો દાખલો। August 2015 તારીખ 3 રોકડ ખરીદી રૂપિયા 5,000, રોકડ વેચાણ રૂપિયા 6,000, 5 તારીખે રૂપિયા 2,000 બેંકમાં ભર્યા,
छ तारीख ધંધામાં નાણાંની જરૂર હોવાથી સરની પાસેથી 8% વ્યાજના દરે રૂપિયા 4000ની લોન લીધી। 8 તારીખે રૂપિયા 4000નો માલ 10% રોકડ વટાવે દક્ષાને વેચ્યો। દક્ષાએ જરૂરી રકમનો ચેક આપ્યો જે બેંકમાં ભર્યો। 10 તારીખે રૂપિયા 6000નો માલ વ્રજ પાસેથી ખરીદી અને 50% રકમ તરત જ રોકડેથી ચૂકવી આપો। 12 તારીખે પગારના રૂપિયા 6000, મજૂરીના રૂપિયા 500 અને સ્ટેશનરીના રૂપિયા 400 ચેકથી ચૂકવી આપ્યા। 14 તારીખે કમિશનના રૂપિયા 2000 અને દલાલીના રૂપિયા 600 રોકડા મળ્યા। 16 તારીખે બેઠક રૂપિયા 200 સિલક પરના વ્યાજ પેટે નીલમના ખાતામાં જમા કર્યા। 17 તારીખે રૂપિયા 3000 બેંકમાંથી વીજળી ખર્ચ ચૂકવવા ઉપાડ્યા। રૂપિયા 200 વીજળી ખર્ચ પેટે ચૂકવ્યા અને અન્ય રૂપિયા 2000 અંગત વપરાશ માટે ધંધામાંથી લીધા। 22 તારીખે સુનિલને રૂપિયા 6000નો માલ વેચ્યો। તેણે 10% લેખે રોકડ વટાવ બાદ કરી જરૂરી રકમનો ચેક આપ્યો જે બેંકમાં ભર્યો। 25એ સુનિલને આપેલો ચેક નકાર્યો। 28એ હેમાંગીનીને જૂના દેવા પેટે રૂપિયા 8050નો ચેક આપ્યો। કુલ દેવું 8100નું હતું। 29 તારીખે નેહલે તેના રૂપિયા 3040ના દેવા પેટે રૂપિયા 3000 રોકડા ચૂકવી આપ્યા અને રૂપિયા 2000 હાથ પર રાખીને બાકીની રકમ બેંકમાં ભરી દીધી। તો આ રીતે મિત્રો આપણે જે 11માનું એકાઉન્ટનું જે પેપર છે બરાબર, જેમનો સી ડી અને ઈ વિભાગ આપણે જોયો, તો આવા દાખલાની તમે પ્રેક્ટિસ કરશો તો તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થશે। આ નમૂનાનું પ્રશ્નપત્ર છે બરાબર ને, આવી રીતે આપણે બે પેપર સંપૂર્ણ તૈયાર કર્યા છે એટલે બે પેપર જોઈ લેવા, એટલે તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થશે। મિત્રો ઓલ ધ બેસ્ટ, અસ્તુ, જય હિન્દ, જય ભારત।